तो चले दोस्तों, अभी हम मिलवाने जा रहे हैं हमारे चंचल माँ को। जो हाँ चंचल माँ है, पोपट मरचू खाई तो लावो नी मारत खाऊ जो। हाँ के दी जाऊ हो पहनो आयो पहनो तानो मजा पड़ी थी नहीं। हाँ लगन थई गया पछी तो शू, हवे घर माय ते ध्यान देवू पड़े ने। आम उभा थाओ छो तमे? हां उभा थई सको जो। ના માડી મને થોડા તમે ભારે પડો ભગવાન પાસે જાવ તો પછી અમારી યાદ આપજો। શું કેશો ભગવાન જોડે તો રહી છે ને, એમને શું કેશો ભગવાન ને? શું કેશો? સારું હતું, એમ સારું હતું, મારી યાદ આપજો। હા બસ, અને કેજો કે આવા ભગવાનની વધારે મદદ કરી શકીએ ને એવી અમને શક્તિ આપે। તબિયત તો સારી રહી છે ને? તબિયત તો હાલ પણ હાલ આ હેરવાનું ફરક પડી જાય છે, એવું થાય છે પણ તોય તમે જિગરવાળા કહેવાઓ, 105 વર્ષે પોગ્યા પણ તોય આમ એકલા આમ દોડાતા જાઓ ને પાછા આવો ને, એટલે બહુ શક્તિ કહેવાય તમારામાં હે તો બહુ બડી બાત હોતી। આપ નજદીક આઈએ ઓર ઇતની હસી ખુશી કે સાથ યે દેખીએ ઉનકી ચમડી દેખીએ। વૈસે તો યે ચમડી કા આ તમારી ચામડી જો, મારી ચામડી જો, બેન ને છોકરો એમ તમારી તો કઠણ હોય ને, તમે તો બાપા બહુ કઠણ છો, જવાન લઠ્ઠા જેવા હોય ને કઠણ। કેટલા લગ્ન કર્યા હતા તમે? અમે 3 લગ્ન કર્યા હે, 3। તમારા 3 લગ્ન થયા હતા? હા, કેમ 3 લગ્ન કરવા પડ્યા? નાના હતા ને ત્યારે મા બાપા પરણ્યા આવે, પછી મોટા થાય ને ત્યારે હરવર આવે, પછી મારે બને થઈ એટલે ફરક જ થઈ ગયું। પછી હું બીજા અહીં નડિયા જોડે પરસોડા ગામ છે ને, તમારા બાપા કહે છે ગામ સારું છે ચોરાઈએ, પણ મારા નતો સારો, મને ના ફાયો, ન ફાયો માણસ, ન ફાયો, એટલે પછી મારે તો બુટેટ માણસ જોઈએ સર। તો તમારા દીકરા કોઈ નથી? દીકરા તો હતા તો છે, ક્યાં ગયા? ઘેર। ક્યાં છે અત્યારે? દબાણમાં। દબાણમાં રહી છે? હા। તો કોઈ દી આવે છે અહીંયા? આવન રમવા હવે નાના થા જોવા આવડા, ખેર છોકરા તો મારા મમ્મી મના સાથે ના રે, તે રાતે તો એમનું બાથરૂમ ઘરે ઘરે જવું હોય ને તો અહીં તો બાપા આ જાદુ જાય ને એ પાણીના પાઠ વાળી મેળા બરો ખસી પડાવે તો હું નહીં લાવતી, ઘેર મારી છોડી છે ને પણ શિક્ષક એ ઘેર રાખે, એમાં તો પ્રહાદમાં 2 જાદુ છે, રાતે ઉઠીને પર હાથમાં બેહવાનું લાઈટ ચાલુ દોસ્તો। માં સબસે બડી યોદ્ધા હોતી હૈ ઓર આજ ઉનકા સબસે બડા ઉદાહરણ આપકે સામને હૈ। માં કે લિયે તો બચ્ચે હંમેશા છોટે હી હોતે હૈ, તમારી માટે તો દીકરા હંમેશા નાના જ રહેવાના, તમારાથી તો મોટા નહીં થવાના ક્યારે, હે ને? પણ છોકરાન તો માને જાય છે, હોય માને જે વધારે હોય, બાપ કહેતો બાપ તો એવો હોય ને કમો દારૂ પીને ફોટો ફોન થયા થાય ના કરે, પણ બધા બાપા એવા ના હોય ને, હે? બધાના બાપા થોડા એવા હોય, બધાના પણ કોક હોય એવું તો બધું, કોક એવા નસેડી હોય કે જે હોય તો આખું ગણાય ને બધું, સાચી વાત છે, એ કેવું હોય હું ખરાબ હોઉં તો બધું આખું ગણાય। તમારી જ્યારે મતલબ આપણે જ્યારે ભગવાન પાસે જશો તમે બરોબર, પછી ખબર ઓલો આગ્યો આગળ હોય, આગ્યો કોણ બનશે? આગ્યો આગ કોણ, આગ લઈને કોણ હાલ છે? છોકરા નહીં ઈયાલ છે, તો મને લેવા દેજો ને, તમે લેજો, તો ભઈ 4 કંધોતા કોણ બનશે? 4 કંધે કોણ ઉપાડશે? એવા એ છોકરા તમને અમને કોઈ નહીં આપો તમને ઉપાડવાનો મોકો, તમે તમારો પર હોય અર્થી તમે ઉપાડજો, એવું ઓ ભૂત થઈને પાછા નહીં આવો ને, ના
ઓતે માથા નહી આયે ના ના ભૂલી ગયા છે ના ના ઈ વાતે હાચી ભૂત મતલબ ભૂલ કે જે ભૂલને ભૂલી જાય છે ને જીવનમાં હંમેશા સુખી થાય છે સુખી થાય ને હા ભૂત કોઈ દિવસ સાક્ષાત કોઈને આવતું નથી પણ જે ભૂલ હોય છે ને માણસને જ નડતી હોય છે અને એ યાદ રાખે છે ને એટલા માટે જીવે છે મારા બીજા કશે જ પૈસા નહીં પૈસામાં જીવ નહીં મારા છોકરામાં વાહ કાંઈ નહીં દીકરા તમારા જ્યાંથી પણ અમને જોતા હોય છે ને એમને શું કહેવાય કે ખૂબ તંદુરસ્તી આપે અને ખૂબ આગળ વધે એવી ઈશ્વરને પ્રાર્થના કરી છે ફ્રૂટ લાવ્યો તમારી આટો ઓ ફ્રૂટ હા ફળ ફળ તે કાંઈ છે લાવ્યો ને ધવલભાઈ ને આપ્યો એટલે એવું છે કે હજુ ના આવ્યો કશું ના લાવ્યો ભાઈ મારો લાલે નો પણ ધારો શું કેવું હજુ ના આવ્યો કશું ના લાવ્યો તમારો કોઈ પરિવારજન અમેરિકા રહી છે હા કોણ મારો ભત્રીજી છે ભાઈની છોડી ભાઈની છોડી બરોબર શું થેન્ક યુ થેન્ક યુ લાદી લગાડવાનું કામ ચાલુ છે અરે વાહ ઉપર 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 દોસ્તો હમારે આશ્રમ કી સબસે બડી વિશેષતા યે હૈ હા જાઓ 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 દોસ્તો આજ આશ્રમ કી સબસે બડી વિશેષતા યે હૈ કે ઇતને છોટે બચ્ચે સે લેકે 105 સાલ કી દાદી માં યહાં પે રહે રહી હૈ યહાં પે કિસી ભી પ્રકાર કી પાબંદી નહીં હૈ બસ જો વ્યક્તિ રોડ પે રહે રહા હૈ જિનકે પાસ કોઈ સહારા નહીં હૈ ઓર જો કહીં ના કહીં આગે બઢના ચાહતા હૈ ઉનકે લાઈફ સે યા ફિર કિસી ભી તરહ સે તો આજ યહાં પે સબ કુછ વ્યવસ્થા યહાં પે મિલ રહી હૈ હમારી ગવર્નમેન્ટ કી તરફ સે વૈસે સબ જગહ પે વ્યવસ્થા હોતી હૈ આજ જ્યોતિ સામાજિક સેવા સંસ્થા થ્રુ એઝ અ સપોર્ટર યહાં પે જો હમ કામ કર રહે બસ આપ ભી આગે આઈએ ઓર એક દૂસરે લોગો કી મદદ કીજીએ યે જે છોટે બચ્ચે સે લેકે એસે બુઝુર્ગ માં તક કી સેવા કરને કા સૌભાગ્ય મિલ રહા હૈ વો સબસે બડી બાત હૈ ચલીએ ભાઈ આગે બઢતે ઓર આપકો ભી દિખાતે દાદી માં તમે જમી લો બરોબર હું અહીંયા જ છું હો ને હા તમે ફ્રૂટ ખાઓ બીજી વાત કહું હા બોલો છોરેવાળા સાહેબ સર પ્રતિકભાઈ હા એમનું લગ્ન કરાવો ના પ્રતિકભાઈ ના લગ્ન બાકી છે હમણાં છોકરી ગોતી છે મેં હા હો ને હા બસ આપણે ધવલભાઈ ની ગોતવાની છે ને ધવલભાઈ ની છોકરી ગોતવાની છે કેમ છે હવે સર માથાનો બાળ ઓળો થઈ ગયો સર થઈ ગયો ને વાહ દોસ્તો યે દાદી માં વો યે હે કી જિનકે સર કે ભાગ મેં ઇતને સારે જૂથ હૈ કે ઉનકો નિકાલતે નિકાલતે મતલબ માં ઉનકે ગાડી તો આવે હે ખંધુલ બો આવતી હતી હવે આવે છે આવ નથી આવતી બધું મજા આવે છે ને તો વાંધો નહીં શાંતિ થી રહો અને ભગવાન નું નામ લો તમને કોને બાંધ્યા છે લઈ જાવ અહીંયા લઈ આયા તો હવે ને ઘેર પણ છોડી આપો ઘરે જવું છે ને કોઈ વાત નહીં દોસ્તો અભી ચકુબેન કો જો ભી ઉનકે પરિવારજન દેખ રહે યા ફિર કોઈ ભી વ્યક્તિ દેખ રહા હૈ તો પ્લીઝ દોસ્તો આપ હમે કોન્ટેક્ટ કીજીએ उनके घर तक पहुंचाने की जवाबदारी हम सब लोगों की है तो उनके जो रिश्तेदार कोई है तो प्लीज़ आप उनको ले जाइए अब बिल्कुल नॉर्मल हो गया बेन सब कुछ अपना काम अभी कर रहे इन वो हमें सपोर्ट भी करवाते हैं यहाँ पे जो आनंद शेल्टर होम में जितने भी लोग यहाँ पे रहते हैं उनकी रसोई का काम हो फिर सभी लोगों की देखभाल रखना सभी काम हो सब कुछ हमें मैनेज करवाते हैं थैंक यू सो मच चकुबेन दोस्तों ये होता है सबसे बड़ा बदलाव जो व्यक्ति रास्ते पर ऐसे ही घूमता था और बहुत ही बुरी हालात थी बट चले कोई बात नहीं आज आपके साथ और सहयोग से आज आनंद शेल्टर होम में बहुत अच्छी व्यवस्था के साथ पिछले 3.5-4 साल से यहाँ पे काम अभी चालू है कोई बात नहीं अभी आगे देखते अभी हमारे साथ धवल भाई भी है धवल भाई हेलो फ्रेंड्स क्या कहोगे आज शेल्टर होम के बहुत अच्छा लगा आप आए इतने टाइम के बाद जी और यहाँ के आप सबको देख रहे हो तो बहुत अच्छी बात है बस भगवान करे आप यही कार्य करते रहे थैंक यू सो मच धवल भाई और उनकी पूरी टीम जो दिलीप भाई है फिर उनकी पूरी टीम आज बहुत ही अच्छी तरह से यहाँ पे काम कर रही है बस सभी टीम का साथ सपोर्ट है तभी इतना कुछ कर पाते वैसे हम तो यहाँ पे 15 दिन के बाद 1 महीने के बाद आते हैं बट पूरी टीम इतनी सक्षम है कि हमें हर जगह पे जाने की फिजिकली रहने की जरूरत नहीं पड़ती बस टीम का साथ और सपोर्ट है तभी सब कुछ मुमकिन है यहाँ पे हमारे पुरुष प्रभु जी का रूम है ये जो बहुत ही अच्छी व्यवस्था के साथ यहाँ पे सबसे बड़ी खासियत ये होती है दोस्तों कि जब किसी भी जगह पे जाते हैं तो सबसे बड़ी
जो स्वस्थता होती है, जो चौखाई होती है, वो सबसे बड़ा महत्वपूर्ण भाग होता है। तो यहाँ पे बहुत ही काळजीपूर्वक यहाँ पे काम किया जाता है, क्योंकि जो गंदगी रहेगी तो वो व्यक्ति वैसे ऑलरेडी गंदगी में रहते थे, बट आज उनको अच्छी जगह मिल रही है, उनका घर मिल रहा है, तो वो सबसे बड़ी बात है। आइए अब दूसरा रूम में जाते हैं। आप किसी भी जगह पे हर जगह कचरा नहीं देखोगे, ऐसा नहीं कि आज वीडियो में बोल रहा हूँ, आप कभी भी यहाँ पे आइए, यहाँ पे आपको किसी भी प्रकार का कचरा नहीं देखने को मिलेगा। बहुत ही अच्छी फैसिलिटी है जो ऐसे बेघर के लिए यहाँ पे मिल रही है। एक प्रभु जी आए हैं यहाँ पे, जिनका एक भाई का कॉल आया था, तो हमारे धवल भाई और दिलीप भाई दोनों ने रेस्क्यू किया है, जिनको गुप्त रोग की बीमारी है। भैया इधर आओ, इधर आओ, और कल उनको हॉस्पिटल ले जाना है, उनका गुप्त रोग का ऑपरेशन करवाना है। इधर खड़े हो जाओ। क्या नाम है आपका? अहमदाबाद है। अहमदाबाद? अहमदाबाद से हो? क्या नाम क्या है आपका? अहमदाबाद। अहमदाबाद? अहमदाबाद नहीं, आपका नाम, नाम सूझ? अहमदाबाद। अहमदाबाद? अच्छा अच्छा, ये अहमदाबाद उनका नाम है जो अहमदाबाद से है, और उनको बहुत ही, इधर नीचे दिखाइए मुझे, नीचे करिए, देख सकते हो यहाँ पे जो बहुत ही बड़ा गुप्त रोग है, और मैक्सिमम मतलब 5 से 6 किलो की गांठ है जो गुप्त भाग में है, और बहुत ही पीड़ा के साथ वो वहाँ पे रहते थे, बट उनका कल ऑपरेशन हो जाएगा, उनकी अपडेट भी हम आपको देंगे। यहाँ पे मेडिकल से लेके खाने पीने से लेके सब कुछ व्यवस्था करने की कोशिश कर रहे हैं आपको आपके साथ और सहयोग से। चलिए अभी हम हमारा किचन दिखाते हैं, जहाँ पर अभी रसोई काम चालू है। ये हमारा किचन है जहाँ पर अभी रसोई अभी बन रही है, और हिना बहन है, फिर हमारे रोशन बहन है, सभी लोग यहाँ पे, गायत्री बहन भी है जो बहुत ही अच्छी फैसिलिटी के साथ यहाँ पे सभी प्रभु जी को खाना खिलाते हैं। बस आज आनंद शेल्टर होम जो पिछले 3.5-4 साल से यहाँ पे कार्यरत है, ऊपरबा चैरिटेबल फाउंडेशन एज ए सपोर्टर जो काम कर रहे हैं, बहुत अच्छी बात है। बस आपके साथ और सहयोग से सब कुछ हो रहा है। ये एक दिन बहुत ही व्यवस्था यहाँ पे किसी भी तरह की थी नहीं, जो आगे जाके आपको शायद आपने हमारे पुराने वीडियो देखे होंगे शायद पता चलता, बट कहीं ना कहीं बस ऐसे ही सपोर्ट करते रहिए दोस्तों। आपके सपोर्ट की वजह से अभी सोशल मीडिया के माध्यम से जो पूरा सोशल मीडिया आश्रम बन रहा है, जहाँ पे 600 लोगों की व्यवस्था है, और बहुत ही अच्छी फैसिलिटी के साथ वहाँ पे काम चालू है। अभी यहाँ पे जो आप देख रहे हो फ्लोरिंग, जो आप मेरे नीचे देख रहे हो लादी स्टाइल, यहाँ सोशल मीडिया आश्रम पे भी उनका काम कंटिन्यू चालू हो गया है। तो सोशल मीडिया आश्रम में अभी ये जो लादी स्टाइल के लिए हमें ऑलमोस्ट, हमें आगे वीडियो रखा था 140 रुपये से लेके 150 रुपये, जिसमें सभी चीज़ आ जाती है, उनकी मजूरी, स्टाइल की स्टाइल से लेके मजूरी से लेके उनका केमिकल से लेके सब कुछ 140 रुपये से लेके 150 रुपये का खर्चा होता है। जहाँ पे अभी हमें 17,000 सपोर्टर की ज़रूरत थी जो मैक्सिमम 140 रुपये का 150 रुपये का योगदान दे सके, तो आज उनमें से हमें 5,500 सपोर्टर ऐसे मिल चुके हैं। अभी हमें ऑलमोस्ट दोस्तों सपोर्ट करने के लिए आगे आइए, हमारी सबके लिए व्यवस्था बन रही है। जहाँ पे हमारे आसपास एरिया में कोई ऐसा व्यक्ति रह रहा है, तो पूरा हिंदुस्तान का ऐसा पहला ऐसा प्रोजेक्ट है जो सोशल मीडिया के माध्यम से कंप्लीट होने जा रहा है। तो फिर मिलेंगे एक नई अपडेट के साथ, आप अपना ख्याल रखिए। जय हिंद, जय भारत, फिर से मिलते हैं। थैंक यू।